સુરતની વાત કરીએ. સુરતમાં અત્યારે જ પાંડેસરા વિસ્તારમાં આવેલી શારદા શાળાની રિક્ષા પલટી ખાઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સવારમાં આ રિક્ષામાં બાળકો પોતાની શાળાએ શિક્ષણ માટે જઈ રહ્યા હતા અને તે સમયે જ રિક્ષા પલટી ખાઈ ગઈ. રિક્ષા પલટી ખાવા પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. ડ્રાઈવરની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ તે નથી જાણી શકાયું. આ રિક્ષામાં 8 જેટલા બાળકો સવાર હતા, જેઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લઈ જવામાં આવ્યા છે. તો સુરતમાં આ શાળાની રિક્ષા પલટી ખાઈ ગઈ, જેમાં અપડેટ્સ જે પ્રમાણે સામે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે, ઈજાગ્રસ્તોને તો લઈ જવામાં આવ્યા છે, પરંતુ એક બાળકના મોતના સમાચાર મળી રહ્યા છે. જી હા, ખૂબ જ ગંભીર બાબત મળી રહી છે જાણવા માટે. રિક્ષા પલટી ખાઈ જતા એક બાળકનું મોત થયું છે, જ્યારે કે અન્ય બાળકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફરી એકવાર આ રિક્ષા ચાલકોની બેદરકારી એક માસૂમનો જીવ લીધો છે. રિક્ષા પલટી ખાઈ ગઈ છે. આ રિક્ષા પલટી ખાવા પાછળનું કારણ ડ્રાઈવરની બેદરકારી છે કે પછી અન્ય કોઈ, તે થોડી વારમાં જાણવા મળશે. પરંતુ આપને જણાવી દઈએ કે આ રિક્ષા અકસ્માતમાં એક બાળકનું કરુણ મૃત્યુ થયું છે. ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શારદા સ્કૂલની આ રિક્ષા હતી. આ સ્કૂલમાં સવારે બાળકોને લઈને જઈ રહી હતી અને તે દરમિયાન જ રિક્ષા પલટી ખાઈ ગઈ છે. એક બાળકના મોતના સમાચાર આપ જોઈ શકો છો. બાળકો ખૂબ જ ગંભીર રીતે ઘવાયા છે. હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા છે, જેમાં એક બાળકના મોતના સમાચાર મળતા જ સ્કૂલ સંચાલકો સહિત આ વાલીઓમાં પણ અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે.